वेलकम बैक। यात्राधाम अंबाजी में शुरू थयो मोहन थाळ नो प्रसाद। विवाद ना 15 दिवस बाद चाचर चौक में भक्तों ने मोहन थाळ नो प्रसाद आज थी मळशे। मोहन थाळ नी साथे भक्तों ने चिक्की नो प्रसाद पण मळी रह्यो छे। मोहन थाळ नो प्रसाद शुरू थता भक्तों में अनेरो उत्साह। वहली सवार थी मंगला आरती बाद आ प्रसाद ना वितरण नी शुरुआत। अने आज थी मोहन थाळ नो प्रसाद भक्तों ने अंबाना धाम में फरी एक बार मळी रहेशे। अमारी साथे अलकेश राव संवाददाता अंबाजी मंदिर थी जोड़ाया छे। जी अलकेश, 15 दिवस नी लड़त अने बाद आस्था नी आखरे जीत थई अने जाहेरात बाद ना 2-3 दिवस में ज प्रसाद नी आज थी शुरुआत थई। शुं विगतो? जी चोक्कस, जो बात करवामां આજે માં અંબાની જે મંગળા આરતી થઈ હતી ને ત્યારબાદ જે 15 દિવસ બાદ છે તે મોહન થાળનો પ્રસાદ છે તેનું વિતરણ છે તે શરૂ કરાયું છે। અત્યારે અમે અંબાજી મંદિર છીએ અને આ સીધા દ્રશ્યો આપને બતાવીશ કે જે અંબાજી મંદિરની અંદર પ્રસાદ કેન્દ્ર છે તેના ઉપર આજથી મોહન થાળનો પ્રસાદ છે તે મળી રહ્યો છે, જેને લઈને ભક્તોમાં અનેરી ખુશી જોવા મળી રહી છે। મોહન થાળની સાથે સાથે ચિક્કીનો પ્રસાદ પણ મળી રહ્યો છે, પરંતુ જે મોટા ભાગના ભક્તો છે તે મોહન થાળનો પ્રસાદ જ છે તે ખરીદી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક જે ભક્તોની આસ્થા હતી કે મોહન થાળનો પ્રસાદ છે તે ફરીથી શરૂ થાય ને હવે મંદિર પ્રશાસન દ્વારા જે મોહન થાળનો પ્રસાદ શરૂ કરાયો છે જેને લઈને ભક્તોમાં અનેરી ખુશી જોવા મળી રહી છે। દૂર દૂરથી ભક્તો આવી રહ્યા છે અને મોહન થાળ જ લઈને જઈ રહ્યા છે, કારણ કે ભક્તોની એક લાગણી અને આસ્થા છે કે જે રીતે મોહન થાળ છે તેનો પ્રસાદ બંધ કરાયો હતો અને હવે ફરીથી શરૂ કરાયો છે, જેને લઈને ભક્તો છે તે મોટા પ્રમાણમાં મોહન થાળનો પ્રસાદ છે તે લઈને જઈ રહ્યા છે। આપ જોઈ રહ્યા છો દર્શ્યોની અંદર કે એક બે નહીં પરંતુ અનેક બોક્સો છે તે બોક્સો ભક્તો છે તે મોહન થાળનો અહીંથી ખરીદી રહ્યા છે। મોહન થાળનો પ્રસાદ શરૂ થતા ભક્તોમાં ભારે ખુશી જોવા મળી રહી છે। કેટલાક ભક્તો આપણી સાથે છે, તેમની સાથે સીધી વાત કરીશું। શું કહેશો કાકા, આપ ક્યાંથી આવો છો ને મોહન થાળનો પ્રસાદ મળી રહ્યો છે, બેન શું કરી રહ્યા છો? નરોડા અમદાવાદ નરેન્દ્રભાઈ મોદી મારું નામ, અને જે પહેલાં મોહન થાળનો પ્રસાદ હતો અને ફરીથી શરૂ કર્યો એટલે ખૂબ જ આનંદ અને હર્ષની લાગણી અનુભવી હતી। અને ચિક્કી તો કોઈ લેતું જ નહીં, ચિક્કી તો હમણાં અમારો પણ વિરોધ જ હતો ચિક્કી માટે, પણ મોહન થાળ મળ્યા પછી અમને એક આનંદની લાગણી થઈ કે માનવ પ્રસાદ વર્ષો જૂનો મળ્યો, પરત મળ્યો અમને। ઘરેથી આજે માતાજીના દર્શન કરવા આવ્યા છો, આજુબાજુના પાડોશીએ પણ મોહન થાળ લાવવાનું કહ્યું હતું, કેવું લાગી રહ્યું છે? બધાને લીધો જ છે, પણ બધાના બધા માટે લીધો જ છે મોહન થાળ। અને એક ભક્ત છે, તમની સાથે વાત કરું, ક્યાંથી આવો છો, શું નામ છે અને મોહન થાળનો પ્રસાદ આપે લઈ આવ્યો છે, કેવું લાગી રહ્યું છે? વડોદરાથી આવીએ છીએ અમે અને મોહન થાળનો પ્રસાદ ફરી ચાલુ કર્યો છે એ બધા સરકારનો અને જેમને આ પ્રશ્ન ઉઠાવ્યો એમનો અને મંદિર પ્રસાદ બધાનો આભાર માનીએ છીએ કે ફરી જલ્દીથી આ ચાલુ કર્યો। ભક્તોની અંદર જે મોહન થાળનો પ્રસાદ લેવાથી અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, બેન શું કહેશો, ક્યાંથી આવો છો, મોહન થાળનો પ્રસાદ લીધો છે, કેવું લાગી રહ્યું છે? સારું લાગી રહ્યું છે, અમે વડોદરાથી આવીએ છીએ, મોહન થાળનો પ્રસાદ ચાલુ કર્યો તો અમને બહુ આનંદ લાગે છે। પહેલા ફક્ત ચિક્કી મળતી હતી, હવે મોહન થાળ ને ચિક્કી બંને મળી રહી છે, આપે ચિક્કી લીધી કે મોહન થાળ? મોહન થાળ લીધો અમે। અન્ય કેટલાક ભક્તો છે તેમની સાથે વાત કરીશું, શું કહેશો ભાઈ, મોહન થાળનો પ્રસાદ આપે લીધો છે, ચિક્કી પણ મળતી હતી, મોહન થાળ લીધો કે ચિક્કી? ચિક્કી અને મોહન થાળ બંને લીધું છે અમે, કારણ કે જે પહેલા ચાલતું આવેલું જે મોહન થાળ એ આ રીતનું આપ્યું છે, અત્યારે પેકેજિંગ સરસ છે, સારું કર્યું છે કે ચાલુ કરી દીધું છે અમને, આનંદ થાય છે કે ચાલુ કર્યું ફરી મોહન થાળ, પહેલા બંધ કરી દીધેલું નહોતું સારું લાગતું કે અહીંયા આવીને મોહન થાળ ના લઈએ ખરાબ લાગે। બેન શું કહેશો, ક્યાંથી આવો છો અને મોહન થાળનો પ્રસાદ શરૂ કરવાથી કેવું લાગી રહ્યું? અમને ખૂબ સરસ અનુભવી રહ્યું છે, અમે વડોદરાથી આવીએ છીએ, અમને સરસ ગમ્યું કે અમને ફરીથી આનંદ ચાલુ પ્રસાદ ચાલુ કરે છે, અમે ખૂબ આનંદ અનુભવી રહ્યા છે અમે। શું કહેશો, અંબાજી મંદિરની એક ખાસિયત હતી કે આ જે મોહન થાળ છે તે બીજે ક્યાંય મળતો નથી, આનો ટેસ્ટ ખૂબ સરસ હોય છે, ક્વોલિટી પણ સરસ હોય છે, આપણે આજે મોહન થાળ લીધો છે, કેવી લાગી રહી છે? ખૂબ સરસ લાગી રહ્યું છે, ફરીથી ચાલુ કર્યો મોહન થાળ એટલે ખૂબ સારું લાગ્યું અમને, ચિક્કી મજા નથી આવતી, ચિક્કી આપણો પ્રસાદ જ નહીં યાર। અલકેશ, એક સવાલ એ પણ થાય કે ભક્તો કહી રહ્યા છે કે ઋષિકેશ પટેલે એમ કહ્યું હતું કે આ જે પ્રસાદ છે એની ઉપર તમામ ઇન્ગ્રેડિયન્ટ્સ લખવામાં આવશે, એના ડબ્બા ચેન્જ કરવામાં આવશે, અલગ અલગ પ્રકારના નાના મોટા ડબ્બા છે તે રાખવામાં આવશે, પણ પેકિંગ એ જ છે કે બદલાયું પણ છે? અ
જી ચોક્કસ જો વાત કરવામાં આવે તો જે રીતે સરકારે મોહનથાળનો પ્રસાદ છે તે ફરીથી શરૂ કરવાની જાહેરાત કરી હતી, ત્યારબાદ જે મંદિરનું વહીવટી તંત્ર છે તેના દ્વારા જે મોહનથાળ પહેલા જ બનતો હતો તે પ્રકારે જ બનાવવામાં આવે છે, તે જે કંપની છે મોહિની કેટરર્સ તેના દ્વારા જ બનાવવામાં આવી રહી છે અને જે પેકિંગ છે તે જ રખાયા છે, તેની અંદર કોઈ પણ પ્રકારનો હાલ છે તે ફેરફાર કરાયો નથી, પરંતુ જે રીતે સરકારની ગાઈડલાઈન આવશે ને ત્યારબાદ મંદિર જે વહીવટી તંત્ર છે તેની એક બેઠક થશે ને જે ક્વોલિટી છે તે ક્વોલિટી મેન્ટેન કરવાની જે વાત સરકારે કરી હતી તેના પર જે યોગ્ય રીતે વાત થશે ને કેવા રીતે ક્વોલિટી મેન્ટેન કરાય, મોહનથાળ કેટલા દિવસ સુધી સંગ્રહી શકાય તે તમામ બાબતો છે તે સરકારની જે ગાઈડલાઈન છે તે પ્રમાણે કરવામાં આવશે ને ત્યારબાદ જ જે પેકિંગ છે તે પેકિંગ બદલવામાં આવશે, કેટલા ગ્રામનું પેકિંગ કરવું તે પણ નક્કી કરવામાં આવશે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર. તો આખરે યાત્રાધામ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ જે શરૂ થઈ ગયો છે ભક્તોમાં ખુશી છે. તો આ સાથે સમાચારમાં હાલ બસ આટલું જ. નમસ્કાર. કો પ્રેઝન્ટિંગ પતંજલિ હની, શુદ્ધતા કે 100 સે અધિક પેરામીટર્સ પર ખરા, સબકા દિલ મેરી મુઠ્ઠી મેં, એમડીએચ પાવ ભાજી મસાલા, વાઘ બકરી સ્પાઈસી, સેરા, ધીસ ઇઝ યોર સ્પેસ, પ્લે ઇટ યોર વે.